ઘરમાં સુપ્રસંગ આવે કે પછી નવરાત્રીમાં એટલે માતાજીને ધરવા માટે છૂટી લાપસી તો દરેક ઘરમાં બને પણ લાપસી છૂટી ના બનતી હોય અને વર્કિંગ વુમન હોય જેને લાપસી બનાવવાનો ટાઈમ ન હોય ને તો આજે તેના માટે આપણે એકદમ સહેલી રીતે પરફેક્ટ માપથી અને સાથે બળવાની કે ચલાવવાની ઝંઝટ વગર કુકરમાં દાણે દાણો છૂટી લાપસી માત્ર પંદર મિનિટમાં બનાવીએ જેથી પહેલીવાર પણ આ તમે છૂટી લાપસી બનાવતા હશો ને તો એકદમ દાણે દાણો છૂટી જ બનશે પણ એ પહેલાં ઘરમાં જ ઘંટીના ઉપયોગ વગર ઘઉંમાંથી ફાડા અને લાપસીનો લોટ કઈ રીતે બનાવો ને તે રીત પણ હું તમને બતાવું છુટ્ટી લાપસી બનાવતા પહેલાં ઘઉંમાંથી લાપસીનો લોટ અને ફાડા ઘરે જ બનાવવા માટે અહીં ત્રણ કપ ઘઉં લઈશું આટલા ઘઉંમાંથી આપણે બે પ્રકારના ફાડા અને છુટ્ટી લાપસીનો લોટ બનાવીએ તેના માટે મિક્સરના ગ્રાઇન્ડિંગ જાર લેવાનો છે અને તેમાં આ ત્રણ કપ ઘઉં છે ને તે ઉમેરી ઢાંકણ ઢાંકી મિક્સરમાં પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરતાં પીસવાનું જેથી ઘઉંનો લોટ નહીં થાય પણ તેના ફાડા થશે આ રીતે લગભગ બે મિનિટ સુધી પીસ્યા પછી અહીં એક મોટી ડીશ લેશું અને તેની સાથે આપણા બધાના ઘરમાં આવી ચાણી હોય છે જેમાં ઘઉંનો લોટ ચાળવાની ચાણી ચોખા ચાળવાની ચાણી અને ઘઉં ચાળવાની ચાણીનો ઉપયોગ કરવાનો છે સૌથી પહેલાં ઘઉંનો લોટ ચાળવાની પ્લેટ છે ને તે ફિટ કરી દઈશું જે એકદમ ઝીણી છે અને પીસેલા ઘઉં છે ને તે આ પ્લેટમાં ઉમેરી દેવાના આ રીતે હવે હાથથી પ્રેસ કરી અને ચાળતા સૌથી પહેલાં ચડાઈ અને જે લોટ મળશે ને જે રોટલીના લોટથી થોડો એવો જાડો કરકરો હોય છે જેનો ઉપયોગ આપણે છૂટી લાપસી ભાખરી કે પછી લાડવા બનાવવામાં કરી શકાય છે બસ આ રીતે કરકરો લોટ ચડાઈ ગયા પછી હવે ન ચડાયેલું મિશ્રણ છે ને તે બાઉલમાં કાઢી લઈએ અને આ ચાણીમાંથી આ પ્લેટ બદલાવી અને ચોખા ચાળવાની પ્લેટ છે ને તે ફિટ કરી દેવાની છે ત્યાર પછી બાકી રહેલું ન ચડાયેલું મિશ્રણ છે ને તે આમાં ઉમેરી દઈશું અને ફરીથી તેને બીજી અલગ થાળીમાં ચાળવાનું છે આ રીતે ધીમે ધીમે ચાળતા તો ચડાઈને નીચે આવશે તે નાના ફાડા હશે જે ફાડા આપણે લાપસી ઓરમું કંસાર કે પછી નાના દલિયા બનાવવામાં વાપરી શકીએ છીએ અને ઉપર તરફ બસ આ રીતે ન ચડાયેલા મોટા ઘઉંના ફાડા અને ના પીસાયેલા આખા ઘઉં જ હવે બાકી રહ્યા હશે તો ફરી આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવાનું અને આ ડીશને સાઈડમાં રાખી ચાણીમાં હવે ઘઉં ચાળવાની પ્લેટ સેટ કરી દઈશું અને ન ચડાયેલ મિશ્રણને ફરીથી આ ચાણીમાં ઉમેરી અને ચાળી લેવાનું આ ચાળતા સમય નહીં લાગે હવે ફક્ત ન ચડાયેલા ઉપર મોટા જ ઘઉં રહેશે અને બાકી નીચે તરફ આપણને મળશે મોટા ફાડા જેમાંથી ઓરમુ લાપસી છૂટી લાપસી અને ખારા દલિયા બને છે આ જ રીતે ન ચડાયેલા આખા ઘઉંને ફરીથી પીસી લેવાના અને આ ત્રણેય ચાણીમાં ચાળી અને બધા લોટ અલગ કરી લેવાના અહીં આ જ પ્રોસેસ ફરીથી કરતા ઘઉંમાંથી ઘઉંનો લાપસી માટેનો કે ભાખરી માટેનો લોટ છે ને તે અડધો કપ બની અને તૈયાર થયો છે જ્યારે ઘઉંના નાના ફાડા છે ને તે થ્રી ફોર્થ કપ બની અને તૈયાર થયા છે અને એક કપ મોટા ફાડા બની અને મળ્યા છે તો આ માપ પ્રમાણે તમે ગમે એટલું વધારે ફાડા લાપસીનું ઓરમું કે પછી છૂટી લાપસીનું કે પછી દલિયા ઘંટે વગર ઘરે જ બનાવી અને એકદમ સહેલી રીતે તૈયાર કરી શકો છો આ બધા તૈયાર થયેલા નાના મોટા ફાડા કે આ લાપસીનો લોટ છે ને તમે સ્ટોર કરી અને રાખી દોને તો એક મહિના સુધી એવો સારો રહે છે હવે આપણે કુકરમાં છૂટી લાપસી બનાવવાના છીએ તેના માટે બનાવેલા લાપસીના લોટમાંથી એક કપ લાપસીનો કરકરો લોટ લીધો છે તેમાં વન ફોર્થ કપ તેલ ઉમેરવાનું છે હાથ વડે લાપસીના લોટમાં દાણે દાણામાં તેલ ચડી જાયને એ રીતે આ લોટની અંદર તેલ મિક્સ કરી દઈશું અહીં તેલનો વધારે જ ઉપયોગ કરવાનો જેથી લાપસી કુકરમાં છૂટ્ટી બને બસ બધું મિક્સ થઈ ગયા પછી આ મિશ્રણને સાઈડમાં રાખીએ અને ગેસની લો ફ્લેમ પર કઢાઈમાં એક કપ લોટ લીધો હતો ને તો તેની સાથે પોણો કપ પાણી ઉમેરી દઈશું અને તેમાં અડધો કપ ગોળ ઉમેરી દેવાનો છે પાણી ગરમ થતાં ગોળ મિક્સ કરતા જઈ અને ઓગાળવાનું છે પાણી જેમ જેમ ગરમ થશે ને તેમ ગોળના ટુકડા ઓગળી જશે અને લગભગ બે જ મિનિટમાં ગોળનું પાણી બની અને તૈયાર થશે ગોળ બધો અહીં ઓગળી ગયો છે પણ પાણીને હુંફાળાવા દઈએ વધારે વીસ સેકન્ડમાં તુરંત જ પાણી ઉકળવા લાગે છે એટલે આ સમયે તેલ દીધેલ કરકરો ઘઉંનો લોટ છે ને તે ધીમે ધીમે કરી અને ગોળના પાણીમાં ઉમેરી દેવાનો છે બધો લોટ ઉમેરાઈ જાય એટલે આ રીતે વેલણ અથવા તો લાકડાના કોઈ ચમચા વડે પાણી શોષાય અને શોષાય અને લોટનું આવું ખીચડી જેવું મિશ્રણ બની અને તૈયાર થયું છે છુટ્ટી લાપસી બનીને તે માટે જુઓ મિશ્રણની કન્સિસ્ટન્સી છે ને તે આવી જ ખીચડી જેવી રાખવાની જો પાણીનો ભાગ વધારે હશે અથવા તો મિશ્રણ વધારે સોફ્ટ હશે ને તો દાણે દાણું છુટી નહીં બને બસ આવી આ એક જ નાની ટીપ્સ છે ને તે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે હવે તરત જ ગેસ બંધ કરી દઈએ અને કઢાઈને ગેસ પરથી ઉતારી લઈ અને બનેલું ખીચડી જેવું મિશ્રણ છે ને તે ખાનામાં ઉમેરી દઈશું હવે ઉમેરેલા મિશ્રણને કુકરના ખાનામાં આ રીતે પ્રેસ કરી એકદમ સરસ સેટ કરી દેવાનું છે ઉપરની સરફેસ એકદમ સ્મૂથ થઈ જાય તેવું સેટ થઈ ગયું છે તો આ સમયે કુકરની અંદર તળીએ પાણી ઉમેરી સ્ટેન્ડ રાખી આ લાપસીનું ખાનું છે ને તે ગોઠવી દેવાનું ત્યાર પછી લાપસીના ખાના ઉપર ડીશ યાદ કરી અને ઢાંકી દેવાની જેથી કુકરમાં લાપસી બફાવા સમયે પાણી ના ચડી જાય બસ કુકરનું ઢાંકણ ઢાંકી સીટી લગાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર પાંચ સીટી કરવાની છે અહીં પાંચ સીટી થઈ અને કૂકર ઠંડુ થઈ ગયું છે તો હવે કૂકરનું ઢાંકણ ખોલી ખાના પરની ડીશ છે ને તે કાઢી લેવાની પાણી ચડ્યા વગર દાણે દાણો છૂટી લાપસી બફાઈ ગઈ છે લાપસીના આ ખાનાને બહાર કાઢી અને સ્ટેન્ડ ઉપર રાખી દઈએ આ લાપસીમાંથી સા સાવ વરાળ નીકળી જાય અને હાથથી અડકતા એકદમ ઠંડી થઈ જાય ને ત્યાં સુધી એમ જ રહેવા દઈશું તો ચમચીની પાછળની સાઈડ કે કે ફોક પછી વડે આ રીતે ઠંડી થયેલા લાપસીના ધીમે ધીમે આ રીતે શરૂઆત કરશું પણ આ રીતે ધીમે કરવાથી લાપસીનો દાણો દાણો છે ને તે એકદમ છૂટો પડી જાય છે જો હાથથી કરશું ને તો દાણા દાણો છૂટો નહીં પડે અને એકદમ મિક્સ લચકા જેવું થઈ જશે છે ને એકદમ સહેલી રીત છૂટી લાપસી બનાવવાની ના બળવાની ઝંઝટ ના બેસવાની ઝંઝટ કે ના મિક્સ કરવાની ઝંઝટ આજ પરફેક્ટ માપથી છૂટી લાપસી નવરાત્રિ કે પછી શુભ પ્રસંગોમાં પંદરથી વીસ મિનિટમાં એકદમ સહેલાઈથી બનાવી શકાય છે અહીં જુઓ પાંચથી છ મિનિટમાં જ આ રીતે ધીરે ધીરે કરતા બધી લાપસી છૂટી થઈ ગઈ છે આ એક એકદમ સહેલી રીત છે જે મેં મારા નાની પાસેથી શીખેલી છે અને વર્ષોથી હું આ જ રીતે છૂટી લાપસી ગમે એટલા કિલો બનાવું છું બસ છૂટી થયેલી લાપસીમાં ઉપરથી ખાંડ ભભરાવીએ અને જેના વગર અધૂરી છે તે છે ચોખ્ખું ઘી બસ રેડી દઈએ બનેલી દાણેદાર લાપસી માતાજીને પીરસીએ અને પછી ઘરમાં આપણે તેનો ઉપયોગ કરીએ કોઈને પણ ખબર નહીં પડે કે આ છૂટી લાપસી તો કુકરમાં બનાવી છે એકદમ સહેલી રીતથી આ રીતે લાપસી જરૂર બનાવજો અને રેસીપી કેવી લાગીને તે જરૂરથી કહેજો સાથે જ રેસીપી ઉપયોગી લાગી હોય ને તો નવરાત્રીના દિવસો આવી જ રહ્યા છે તો તમારા સગા સંબંધી ફ્રેન્ડ્સમાં આ રીત શેર કરજો અને સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઈ કરી અને ફોલો કરી લેજો જેથી આવી અનેક લાપસીની રેસીપી આવી રહી છે તો ઉપયોગી રેસીપી જોવા માટે તમને અપડેટ્સ તુરંત જ મળી જશે ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો